એકત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે વડોદરાની ટીમ સેફ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં ટીમ સેફમાં એમએસ યુનિવર્સિટીના પચાસ જેટલા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે કાર્યકારી સ્વયંસેવકો નિયુક્ત કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને વડોદરા શહેર પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી છે જે વિદ્યાર્થીઓ શહેરની વિવિધ શાળાઓમાં માર્ગ અને વાહન સલામતી માટે બાળકોને તાલીમ આપશે વડોદરા શહેરમાં લાંબા સમયથી ટ્રાફિક એજ્યુકેશન માટે કામ કરતી ટીમ સેફ દ્વારા એકત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે નવી મુહિમ શરૂ કરવામાં આવી છે જે મુહિમમાં એમએસ યુનિવર્સિટીના પચાસ જેટલા વિદ્યાર્થીઓએ આરટીઓ અને પોલીસ વિભાગમાંથી ટ્રાફિક જનજાગૃતિ માટે તાલીમ લઈને આ તાલીમ શહેરની અસંખ્ય શાળાઓના બાળકો સુધી પહોંચાડવાનું બિરુદ ઉપાડ્યું છે એક વર્ષના સમયમાં શહેરની ત્રણસો પચાસ જેટલી શાળાઓમાં ફરી આ પચાસ વિદ્યાર્થીઓ દોઢ લાખ શાળાના બાળકોને તાલીમ આપશે જેમાંથી નવસો જેટલા મોનિટર નિયુક્ત કરાશે જે મુહિમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો એકત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના શરૂઆત થઈ છે જેમાં ભાગરૂપે અલગ અલગ જો કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે અને પર્પસ એવું છે કે આપણા વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન ટ્રાફિક બારમાં સેન્સ લોકોમાં ઊભા કરવા માટે અને સાથો સાથ આ ટ્રાફિક જો નિયમોનું અમે પાલન કરીએ તો કેવી રીતે અકસ્માતોથી બચી શકીએ સાથ કેવી રીતે સરળ ટ્રાફિક વ્યવસ્થા બનાવી શકીએ આ બધા ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના જો કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આપણા એમએસ યુનિવર્સિટીના ટીમ સેફ અને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આરટીઓ અને રોડ સેફ્ટી અથોરિટી આ ચારોના સંયુક્ત ઉપક્રમે આ એક ખૂબ સરસ એક પ્રોગ્રામ લોન્ચિંગ થવા જઈ રહ્યા છે જેમાં શ્રી સત્યનભાઈ એની એના જો અથક પ્રયાસોથી એમએસ યુનિવર્સિટીના કુલ પચાસ જેટલા જેના બોલો કે ટ્રેનર તરીકે જોઈએ આ આપણા બાળક બાળ આપણા સ્ટુડન્ટ તાલીમ લઈને અને અલગ અલગ પૂરે વડોદરા શહેરના ત્રણસો પચાસ જેટલા સ્કૂલોમાં બાળકોને તાલીમ આપશે કુલ દેઢ લાખ જેટલા જો આપણા સ્ટુડન્ટ્સ આ તાલીમથી લાભ લેશે અને આ લોકો આ જો આપણા ટીમ છે જો ટ્રેનર્સ છે એના જો ટ્રાફિક પોલીસે તાલીમ આપી છે આ તાલીમના માધ્યમથી જ્યારે દેડ લાખ જેટલા સ્ટુડન્ટને તાલીમ પાસે કે તમે રોડ સેફ્ટી બારામાં શું શું પ્રિકોશન લેવા જોઈએ અને આ લોકો બી આગળ આવનારા સમયમાં જો દેડ લાખ લોકો તાલીમ લેશે આ લોકો બી બીજા લોકોને બી જો મોટિવેટ કરશે આ લોકો બી બીજા લોકો સમજ પાડશે તો ધીમે ધીમે આપણા વડોદરા શહેરમાં વધુમાં વધુ સંખ્યામાં જે યંગેસ્ટર જો અમારા છે જે આપણા ભવિષ્ય બી છે આ ટ્રાફિક નિયમનના પોતે પાલન કરે ને સાથે સાથે બીજાનું બી પાલન કરાવે એવા આશયથી આજના કાર્યક્રમના લાંચિંગ થઈ રહ્યા છે અને મને ઉમીદ છે કે જો જે રીતે સત્યનભાઈની ટીમ સેફ તૈયાર થઈ છે અને જે રીતે બધા સ્ટુડન્ટ પોતે વોલેન્ટિયર કરી રહ્યા છે કે આપણા કામગીરી કરવા માટે આવનારા સમયમાં હંડ્રેડ પર્સન્ટ આપણા વડોદરા શહેરના જો ટ્રાફિક વ્યવસ્થા છે એમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસને ખૂબ જ મદદ મળશે એકત્રીસમાં માર્ક સલામતી સપ્તાહના અનુસંધાનમાં ડ્રાઈવ ધ રોડ સેફ થ્રુ યુથ એ થીમ છે અને એ થીમના માધ્યમથી એમએસ યુનિવર્સિટીના પચાસ બાળકોનું સિલેક્શન કરવામાં આવ્યું એ બાળકોને વડોદરા શહેર પોલીસ અને આરટીઓ ટ્રેનિંગ આપી અને એ ટ્રેનિંગને આવનાર દિવસોમાં બાળકો સ્કૂલોમાં જશે એટલે ખરા અર્થમાં યુથ માટે યુથ દ્વારા અને યુથ થકે થતી આ આખા વરસ દરમિયાનની રોડ સેફ્ટીની એક કામગીરી કહેવાય એ લીધી છે અને એ કામગીરી થકે વડોદરાની સાડી ત્રણસો સ્કૂલોમાં જઈને અંદાજીત એક લાખ બાળકોને રોડ સેફ્ટી માટે પ્રશિક્ષણ આપીશું અને વડોદરાને વધારે સેફ બનાવવાનો એક પ્રયત્ન આ એક એકત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન આપણે કરીશું સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો